Hello everyone and welcome to the third episode of Mahabharat Charitram. Mahabharat never stops amusing and surprising you. At least for me, it doesn't. અને આજે આપણે એવા જ બે ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સની વાત કરવા જઈ રહ્યા છીએ. એ એવો કયો કેરેક્ટર છે કે જે કૌરવ હોવા છતાં પાંડવોની સાઈડથી યુદ્ધ લડે છે, અને એક એવો વ્યક્તિ, એક કેરેક્ટર કે જે પાંડવોની સાઈડ હોવા છતાં ન છૂટકે ઈચ્છા વિરુદ્ધ કૌરવોની સાઈડથી યુદ્ધ લડે છે. તો આ બે કેરેક્ટર્સ છે યુયુત્સુ અને શૈલ્ય. ઘણા લોકોને એમ જ છે કે ધૃતરાષ્ટ્રના 101 પુત્રો હતા, એટલે 100 કૌરવો અને એમની એક બહેન દુશાલા. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે 102 હતા, કારણ કે એક પુત્ર ધૃતરાષ્ટ્રને દાસીથી થયો છે અને એનું નામ છે યુયુત્સુ. અને આ કૌરવોમાં માત્ર બે જ કૌરવો એવા છે કે જે ધર્મપ્રિય છે, ન્યાયપ્રિય છે, નીતિપ્રિય છે, અને એ છે વિકર્ણ, જે એનો રિયલ બ્રધર છે કૌરવોનો, અને યુયુત્સુ, જે એમનો સ્ટેપ બ્રધર છે, જે ધૃતરાષ્ટ્રના દાસીથી થયેલો પુત્ર છે. અને છેલ્લે કુરુક્ષેત્ર યુદ્ધમાં યુયુત્સુ છે એ પાંડવોની સાઈડથી યુદ્ધ લડે છે. ઇનફેક્ટ એ પાંડવોનો ઇન્ફોર્મર હોય છે, જેને કારણે એને એકવાર ભીમનો જીવન બચાવ્યો છે. તો જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધ શરૂ થવાનું હોય છે ત્યારે યુધિષ્ઠિર કૌરવોની સામે જઈને ઊભો રહે છે અને કહે છે કે હજી હું છેલ્લી વાર પૂછું છું કે કોઈ અધર્મને છોડીને ધર્મ તરફ આવવા ઈચ્છતો હોય તો એ આવી શકે છે. ત્યારે માત્ર એક રથ કૌરવોની સેનામાંથી પાંડવોની તરફ આવે છે અને એ રથ હોય છે યુયુત્સુનો. ત્યારે યુધિષ્ઠિર યુયુત્સુને કહે છે કે મને લાગે છે કે ધૃતરાષ્ટ્રનું પિંડદાન તારા દ્વારા જ થશે. અને આ ભવિષ્યવાણી યુધિષ્ઠિરની સાચી પડે છે, કારણ કે યુદ્ધના અંતમાં કોઈ માત્ર એક કૌરવ બચતો હોય છે તો એ છે યુયુત્સુ. તો જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે ત્યારે પાંડવોની સાઈડથી માત્ર 8 લોકો બચે છે. 5 પાંડવ, કૃષ્ણ, સત્યકી અને યુયુત્સુ. તો જ્યારે પાંડવો રાજ કર્યા પછી હિમાલય તરફ જવાનો નિર્ણય કરે છે ત્યારે યુધિષ્ઠિર પરીક્ષિત, જે અર્જુનનો પૌત્ર છે, અભિમન્યુનો દીકરો છે, એને રાજા બનાવી અને તમામ જે છે જવાબદારી યુયુત્સુને સોંપીને જાય છે. એટલે પાંડવોનો ટ્રસ્ટી જે છે એ એક કૌરવ છે. સો સમટાઈમ્સ વી નીડ નોટ ટુ જજ અ પર્સન બાય ધ કંપની હી કીપ્સ, કારણ કે જેવી રીતે લંકામાં વિભીષણ હોઈ શકે છે એવી જ રીતે કૌરવોમાં યુયુત્સુ અને વિકર્ણ પણ હોઈ શકે છે. એવો જ એક બીજો અદ્ભુત પાત્ર એટલે શૈલ્ય. શૈલ્ય એટલે નકુલ અને સહદેવના મામા, પાંડુની બીજી પત્ની માદ્રીનો ભાઈ. તો જ્યારે એને ખબર પડે છે કે કુરુક્ષેત્ર યુદ્ધ શરૂ થવાનું છે ત્યારે તે પોતાની સેના લઈ અને પાંડવો સાથે જોડાવા માટે નીકળી પડે છે. પરંતુ વચ્ચે જ્યારે એ લોકો રોકાય છે ત્યારે એનું ભવ્ય આતિથ્ય કરવામાં આવે છે, એનું ખૂબ આદર સત્કાર કરવામાં આવે છે, અને એને શૈલ્યને એમ થાય છે કે મારો યજમાન છે યુધિષ્ઠિર છે, અને એ ખૂબ ખુશ થઈ એને એક વચન આપે છે. પરંતુ પછી એને ખબર પડે છે એની સાથે છલ થયું છે, એનો યજમાન દુર્યોધન હોય છે. એટલે ન છૂટકે દુર્યોધનને વચન આપવાને કારણે એ કૌરવોની સાઈડથી યુદ્ધ લડે છે. દુર્યોધન શૈલ્ય મહારથી હોવા છતાં પણ તેને કર્ણનો સારથી બનાવે છે. અહીંયા અર્જુનનો સારથી કૃષ્ણ છે તો ત્યાં કર્ણનો સારથી શૈલ્ય છે. પરંતુ એ દિલથી પાંડવો જોડે છે, એટલે તમામ યુદ્ધ દરમિયાન એ કર્ણને હંમેશા હતોત્સાહ જ કરે છે, કર્ણને હંમેશા ડિમોટિવેટ જ કરે છે. પરંતુ કર્ણ કર્ણ છે, સતત પોતાને હતોત્સાહ કરવા છતાં પણ તે અડીગ રહ્યો છે, એ કર્ણનો પાત્ર છે. પરંતુ કર્ણના વ્યક્તિત્વથી સ્વયં શૈલ્ય પણ પ્રભાવિત થાય છે અને છેલ્લે એની મદદ પણ કરવા ઈચ્છે છે અને એના વખાણ પણ કરે છે. 17મે દિવસે જ્યારે કર્ણ મૃત્યુ પામે છે ત્યારે 18મે છેલ્લે દિવસે કૌરવનો સેનાપતિ શૈલ્ય બને છે. પરંતુ શૈલ્યની એક વિશેષતા હોય છે, શૈલ્ય જેટલો ઉશ્કેરાય, જેટલો ગુસ્સે થાય, એટલો એ બળવાન થતો જાય. હી યુઝ ટુ ગેટ મોર પાવરફુલ વેન મેટ વિથ એગ્રેશન. તો પાંડવોમાં માત્ર એક જ વ્યક્તિ એવો હતો જે એનો સામનો કરી શકે અને એ હતા યુધિષ્ઠિર. કારણ કે યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં પણ સ્થિર રહી શકે એ યુધિષ્ઠિર. અને એ જ શાંત ભાવે એ શૈલ્ય સાથે યુદ્ધ કરે છે અને શૈલ્ય છેલ્લે પરાસ્ત થાય છે. અહીં એ ઉલ્લેખનીય છે કે જ્યારે યુદ્ધ શરૂ થવા પહેલા યુધિષ્ઠિર કૌરવોમાં પોતાના વડીલો પાસે આશીર્વાદ લેવા જાય છે ત્યારે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યની સાથે એ શૈલ્ય પાસે પણ હાથ જોડી
અને આશીર્વાદ માંગે છે ત્યારે શૈલ્ય સ્વયં એને વિજયી ભવ એવો આશીર્વાદ આપે છે. આવા હતા મહાન કેરેક્ટર્સ, બધા પાત્રો મહાભારતમાં, જે આપણે કેટલું શીખવાડી જાય છે, જે આપણે આશ્ચર્યમાં મૂકી જાય છે. તો આવા જ પાત્રોની વાત કરવા ફરી મળીશું ઇન ધ નેક્સ્ટ એપિસોડ ઓફ મહાભારત ચરિત્રમ. ઓમ શાંતિ.